હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? મજામાં ને મિત્રો? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ પરમાર વ્લોગમાં. દોસ્તો, આજના વિડીયોમાં આપણે જવાના છીએ ખેડા જિલ્લાના કરલાલ તાલુકામાં આવેલા ફાગવેલ ગામમાં, જ્યાં ક્ષત્રિય વીર ભાથીજી મહારાજનું ખૂબ જ મોટું અને ખૂબ જ વિશાળ મંદિર આવેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં હું તમને ભાથીજી મહારાજના દર્શન કરાવીશ. ને આજે દિવાળીની પૂનમ હોવાથી અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે, ને અહીંયા ખૂબ જ મોટો અને ખૂબ જ વિશાળ મેળો ભરાય છે. તો આજના દિવસના હું તમને લાઈવ દ્રશ્ય બતાવીશ અને ભાથીજી મહારાજના દર્શન કરાવીશ. તો દોસ્તો, આજનો વિડીયો તમે ખાસ જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. તો ચાલો, જય માતાજી. હેલો મિત્રો, જય માતાજી. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ફાગવેલ દોડા ગામ. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે અહીંયા બાઇક પાર્કિંગની સુવિધા જોરદાર રાખેલ છે. તો દોસ્તો, હવે આપણે અહીંયા આપણું બાઇક પાર્ક કરીને મંદિરમાં જઈશું. દોસ્તો, તમે વિડીયો બનાવી રહેજો. તો દોસ્તો, હું તમને અહીંયા જણાવીશ કે બાઇક પાર્કિંગની શું સુવિધા છે ને એનો કેટલો ચાર્જ લે છે. તો ચાલો, હવે આપણે અહીંયાથી આપણું બાઇક પાર્ક કરી દીધેલ છે, ને હવે અહીંયાથી આપણે મંદિર તરફ આગળ વધીશું. તો ચાલો, જય માતાજી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આપણું બાઇક પાર્ક કર્યું, તેની ફોટ લઈ લીધી છે. અહીંયા બાઇક પાર્ક કરવાની અહીંયા કેટલા 50 રૂપિયા લે છે દોસ્તો. તો તમે જોઈ શકો છો, આ તેનું કાઉન્ટર છે. તો આપણું બાઇક પાર્ક કરીને આગળ વધીશું. તો તમે વિડીયો બનાવી દેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચાલો, જય માતાજી.
ની બીજી સાઈડ દાદાની સમાધિ આવેલી છે, તો ત્યાં પણ દર્શન કરવા માટે જઈશું. ચાલો જય માતા. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરની ડાબી બાજુ, જ્યાં તમને ભાથીજી મહારાજની સમાધિ જોવા મળે છે. તો મિત્રો અહીંયા ભાથીજી મહારાજને સમાધિ આપવામાં આવી હતી, તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરવા માટે જઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા પણ ભક્તોની ખૂબ જ ભીડ છે. તો તમે વિડીયોમાં બની રહેજો અને વિડીયો ધ્યાનથી જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. તો ચાલો જય માતાજી. તો મિત્રો આપણે ભાથીજી મહારાજના દર્શન કર્યા બાદ અહીંયા જે વિશાળ મેળો ભરાય છે તેનો પણ વ્યૂ જોઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણું બધું પબ્લિક અહીંયા મેળામાં ફરવા માટે આવ્યું છે, ને ઘણું બધું પબ્લિક અહીંયાથી પસાર થઈને મેળાની બહાર નીકળી રહ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા મોટા મોટા ચગડોળ છે તે બંધ રાખવામાં આવે છે, કારણ કે હાલમાં જે મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના થઈ તેમાં ઘણા બધા લોકોના જીવ ગયા છે. તો મિત્રો તે કારણોસર સરકારે અહીંયા મોટા મોટા ચગડોળ છે તે બંધ રાખવાનો આદેશ આપેલ છે. તો મિત્રો આ મેળામાં ખાલી જે નાના નાના બાળકોના ચગડોળ છે ઓનલી તે જ ચાલુ છે, અને જે મોટાભાગના ચગડોળ છે તે ઓલ ગુજરાતમાં બંધ રાખવામાં આવે છે. તો મિત્રો તમે મેળાની મજા માણો, તો ચાલો જય માતાજી. જય માતાજી. મિત્રો મિત્રો આજે દેવ દિવાળી હોવાથી અહીંયા દૂર દૂરથી જે મોટી મોટી આખ્યાન કંપનીઓ જે હોય છે નાટક મંડળીઓ, તો અહીંયા ભાથીજી મહારાજનું આખ્યાન કરે છે આજના રાત દિવસ માટે. તો આ આખ્યાન આખી રાત ચાલે છે. દોસ્તો અહીં ઘણી બધી મંડળીઓ છે જે અહીંયા ભાથીજી મહારાજનું આખ્યાન કરે છે. તો તમે જોઈ શકો છો કે તેની કામગીરી ચાલુ છે. દોસ્તો આજે આખી રાત આખ્યાનો અહીંયા ચાલશે, તો તમને ત્યાંનો પણ સુંદર વ્યૂ બતાવીશ. તો તમે વિડીયો બનાવી લેજો. મિત્રો તમે જોઈ શકો છો કે આ સાંજમાં તંબુ છે, અને એની આગળ જઈશું આપણે તો તમને ઘણી બધી એવી જોવા મળશે. મિત્રો આપણે ફાગવેલમાં ભાથીજી મહારાજના દર્શન કર્યા બાદ હવે ખાખરિયા વન જોવા માટે નીકળી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે આપણે રસ્તામાં છીએ. દોસ્તો આગલા વિડીયોમાં તમને ખાખરિયા વનના દર્શન કરાવીશ, તો તમે આવતા વિડીયોની વાટ જોજો, અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કમેન્ટ અને શેર કરજો. તો ચાલો દોસ્તો આપણી મુલાકાત થશે હવે ખાખરિયા વન. તો ચાલો જય માતાજી. मांगे मैं पूरी करता हूँ, मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को. तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको जय हिंद जय भारत और दिल से सैल्यूट. इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है, जिन्होंने नहीं किया है कर दो यार.